हेलो स्टूडेंट्स, जे आपणे नेम रिएक्शन रीअरेंजमेंट अने रिएजेंटनुं जे चेप्टर छे एमां नेक्स्ट रिएजेंट आवे छे एनुं नाम छे ट्राइफिनाइल फॉस्फीन, जेनो फॉर्मुला छे C6H5 3 P, पी फॉर फॉस्फरस। नाव जे बनावट छे ट्राइफिनाइल फॉस्फीननी એ સૌ સિમ્પલ છે। જે સૌ પ્રથમ ડેની હેવ સિન્થેસાઇઝ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન ફ્રોમ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એન્ડ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ઇન 1961। ઇટ ઇઝ ધ ફ્રીલી સોલ્યુબલ ઇન ઇથર, સોલ્યુબલ ઇન બેન્ઝીન, ક્લોરોફોર્મ, ગ્લેસિયસ એસિટિક એસિડ એન્ડ લેસ સોલ્યુબલ ઇન આલ્કોહોલ, પાર્શલી સોલ્યુબલ ઇન વોટર। એટલે કે જે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે બરોબર, એને આપણે બનાવી શકીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જે આપણો ગ્રીકના રિએજન્ટ તરીકે પણ ઓળખાય છે। ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં ફિનાઇલ રિંગ, સેન્ટરમાં મેગ્નેશિયમ અને બ્રોમિન હોય છે। એટલે કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની આપણે પ્રક્રિયા કરાવીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, એટલે ડાયરેક્ટ આપણે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે એ બનાવી શકીએ। હવે જો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન સ્ટ્રક્ચર આપેલું છે કે જેમાં 3 બેન્ઝીનની રિંગ હોય છે અને સેન્ટરમાં ફોસ્ફરસ હોય છે, તો થાય છે કઈ રીતના પ્રક્રિયા? તો જો હંમેશા મેગ્નેશિયમ છે ને એની ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને બ્રોમિન ઉપર નેગેટિવ ચાર્જ હોય, બરોબર। તો આ જે મેગ્નેશિયમ ઉપર પોઝિટિવ ચાર્જ છે અને એના બાજુના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, કારણ કે મેટલ છે ઓલવેઝ પોઝિટિવ હોય તો એનો બાજુનો કાર્બન નેગેટિવ ચાર્જ ધરાવે, હવે જે નેગેટિવ ચાર્જ છે એ ફોસ્ફરસ સાથે જોડાશે અને અહીંથી ક્લોરિન રિમૂવ કરશે, બરોબર। તો આવી રીતના ક્લોરિન રિમૂવ થશે અને એની સાથે આપણે મળશે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન। તો આ એક બનાવટ છે કે જેના દ્વારા આપણે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે બનાવી શકીએ। નેક્સ્ટ જે મેથડ આપેલી છે સિન્થેસિસ માટેની, એની અંદર આપણે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ નથી લેવાનું, એની જગ્યાએ લેવાનું છે બેન્ઝીન। 3 મોલ ઓફ બેન્ઝીન ઇટ કન્ડન્સ વિથ PCl3 ઇન ધ એબસન્સ ઓફ એર ટુ ઓબટેન ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન। એબસન્સ ઓફ એર એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે, જેમાં બેન્ઝીન છે એની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે કરાવીએ, બરોબર, અને દરેક બેન્ઝીન રિંગમાંથી એક HCl નીકળશે એટલે 3 HCl દૂર થશે, બરોબર, કારણ કે ક્લોરિન છે અહીંથી દૂર થાય છે અને અહીંથી આ એક હાઇડ્રોજન દૂર થાય છે બેન્ઝીન રિંગમાંથી અને ત્યાં ફોસ્ફરસ છે જોડાય છે। તો આ જે પ્રક્રિયા દ્વારા પણ આપણે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન બનાવી શકીએ। તો સિલેબસમાં તમારે 2 મેથડ આપેલી છે, ફ્રોમ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને બીજી મેથડ આપેલી છે ફ્રોમ બેન્ઝીન। હવે જે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? પહેલો જે ઉપયોગ છે જે ઓર્ગેનિક સિન્થેસિસમાં, કોઈ પણ ઓર્ગેનિક સિન્થેસિસ હોય મોટા ભાગની એની અંદર એ બનાવવામાં આવે છે। નેક્સ્ટ આપેલું છે પોલિમરાઇઝેશન ઇનિશિએશન, પોલિમરાઇઝેશન કરવા માટે પણ એનો ઉપયોગ કરાય છે, બરોબર। નેક્સ્ટ યુઝિસ આપેલો છે ઇન વિટિંગ રિએક્શન, વિટિંગ રિએક્શન, કોરેફન્સ રિએક્શન અને ફિક્યુયામાં એમાઇન સંથસિસ, એટલે જે આ નેમ રિએક્શન છે, 3 નેમ રિએક્શન, એમાં આ રિએજન્ટનો ઉપયોગ થાય છે એટલા માટે અહીં નામ આપેલા છે, બરોબર। તો આ મુખ્ય 3 યુઝ જે છે એ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીનનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર। નેક્સ્ટ જે રિએજન છે અને આપણા સિલેબસની અંદર જે આ ચેપ્ટર છે એમાં છેલ્લું રિએજન છે, કારણ કે આગળની જેમ 3 નેમ રિએક્શન આવશે, 3 રિએરેન્જમેન્ટ આવશે અને 3 રિએજન્ટ આવશે, તો એમાં છેલ્લું રિએજન્ટ છે એનું નામ છે સોડામાઇડ। હવે જો સોડામાઇડ એટલે શું? સોડા એટલે એને, બરોબર, સોડિયમ થશે અને એમાઇડ સોડા, પછી એમાઇડ વર્ડ આવેલો છે એનો મિનિંગ થશે NH2, તો સોડામાઇડ એટલે એને NH2ને સોડામાઇડ કહેવામાં આવે છે। એક બીજું પણ યાદ રાખજો, એક આવે છે સોડામાઇડ ને બીજું આવે છે સોડાલાઇમ, સોડાલાઇમ એટલે NA અને કેલ્શિયમ ઓક્સાઇડ થશે, બરોબર, આ બંને વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો, સોડા લાઇમ આવે અને સોડા એમાઇડ આવે, આ બંનેમાં ભૂલ ન કરતા, સોડા લાઇમ છે એની અંદર સોડિયમ તો હશે, કેલ્શિયમ ઓક્સાઇડ આવે છે, જ્યારે સોડામાઇડની અંદર એને NH2 ગ્રુપ આવે છે, બરોબર। તો એક પ્રકારનો રિએજન છે। આ રિએજનને કઈ રીતના બનાવી શકાય? તો એના માટેની મેથડ આપેલી છે લિક્વિડ એમોનિયા રિએક્ટ વિથ, લિક્વિડ એમોનિયાની પ્રક્રિયા કરવામાં આવે છે વિથ સોડિયમ મેટલ ટુ ઇલ્ડ સોડામાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ફેરિક સોલ્ટ, આ ફેરિક સોલ્ટની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં એમોનિયા અને સોડિયમ પ્રક્રિયા કરી અને સોડામાઇડ બનાવે છે અને H2 ગેસ છે રિલીઝ થાય છે। નાવ રિએક્ટ વાયોલેન્ટલી વિથ વોટર, સોડામાઇડ છે એ પ્રક્રિયા કરે છે વોટર સાથે ખૂબ જ ઝડપથી,
બરોબર, અને એને હોય છે અને એમોનિયા બનાવે છે. ધ રિએક્શન વિથ આલ્કોહોલ ઇઝ કન્સિડરેબલી સ્લોઅર, આલ્કોહોલ સાથે પ્રક્રિયા ધીમી કરે છે. ધેરફોર ઇટ શુડ બી સ્ટોરેડ ઇન સીલેડ કન્ટેનર વિચ પ્રિવેન્ટ ઓલ ધ કોન્ટેક્ટ વિથ એર, એટલા માટે એને હવાની ગેરહાજરીમાં સ્ટોર કરવામાં આવે છે, કારણ કે હવાની અંદર ભેજ પણ હોય છે, બરાબર, વોટર હોય છે, અને વોટર જો એનામાં એટેચ થઈ જાય, જો વોટરના સંપર્કમાં આવે સોડામાં, તો એમાંથી એને હોય છે અને એમોનિયા બને છે, બરાબર, એટલા માટે એને હવાના કોન્ટેક્ટથી દૂર રાખવામાં આવે છે. ડ્યુરિંગ સ્ટોરેજ વેન એક્સપોઝ ટુ ધ એટમોસ્ફિયર સોડા એમાઇડ રેપિડલી એબ્ઝોર્બ વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે હવામાંથી એ વોટર અને કાર્બન ડાયોક્સાઇડનો સંપર્ક કરે છે. વેન ઓનલી લિમિટેડ એબ્સોર્પ્શન ટેક પ્લેસ ઇટ વિલ બી પ્યોરલી સીલેડ કન્ટેનર પ્રોડક્ટ આર ફોર્મ વિચ ઇઝ રેન્ડર ટુ ધ રિઝલ્ટિંગ મોઇસ્ચર હાઈલી એક્સપ્લોઝિવ એન્ડ ધીસ ઇઝ કન્વિનિયન્ટલી એકોમ્પ્લિશ બાય ધ કવરિંગ વિથ અ મચઅપ બેન્ઝિન ટોલ્યુઇન કેરોસીન એન્ડ સ્લોલી એડિંગ ડાયલ્યુટેડ ઇથેનોલ વિથ સ્ટરિંગ. તો આ જે પ્રક્રિયા છે, જે વોટર સાથે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે, એને આપણે રોકવી હોય તો આ સોલવન્ટનો ઉપયોગ કરી, જેમ કે બેન્ઝિન ટોલ્યુઇન કે કેરોસીનમાં રાખીએ સોડામાઇડને, તો આ પ્રક્રિયા ધીમી થાય છે, બરાબર, લગભગ થતી જ નથી. તો આ સમયે આપણે જે સોડામાઇડ છે એને સાચવી શકીએ, બરાબર, સ્ટોર કરી શકીએ. નેક્સ્ટ જે આપેલું છે એ છે યુઝીસ. તો લાસ્ટ યુઝીસ જોઈ લઈએ. પહેલો જે યુઝીસ છે, ડિહાઇડ્રેટિંગ એજન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ ઇન્ડિગો એન્ડ નાઇટ્રેજન. ડિહાઇડ્રેટિંગ એજન્ટ એને કહેવામાં આવે છે કે જે વોટર મોલિક્યુલ છે એને રિમૂવ કરે. હવે યાદ રાખજો, વોટર મોલિક્યુલ રિમૂવ કરે એને ડિહાઇડ્રેટિંગ એજન્ટ કહેવાય, સોડામાઇડ એમાંથી એક છે, બરાબર. ઇન ધ પ્રોડક્શન ઓફ ઇન્ડિગો એન્ડ હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે NH2 ની બનાવટ, એટલે કે હાઇડ્રોજનની બનાવટનો ઉપયોગ થાય છે, અને ઇન્ડિગો એક પ્રકારની ડાય છે, બરાબર, એની બનાવટમાં પણ સોડામાઇડ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ આપેલું છે ઇન્ટરમીડિયેટ ઇન ધ પ્રિપરેશન ઓફ સોડિયમ સાયનાઇડ. જો સોડિયમ સાયનાઇડ બનાવવું હોય તો એના ઇન્ટરમીડિયેટ તરીકે પણ સોડામાઇડ છે ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ સિન્થેસિસ આપેલી છે, ઇને એમોનોલિસિસ રિએક્શન, ક્લેઝન કન્ડન્સેશન, આલ્કેલેશન ઓફ નાઇટ્રાઇલ્સ એન્ડ કીટોન્સ. તો આ પ્રકારના રિએક્શનમાં પણ સોડામાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. રિએક્શન જોઈએ તો રિએક્શનના આધારે આપણે ખ્યાલ આવશે કઈ રીતના ઉપયોગ થાય છે. તો જો બીટા બ્રોમોસ્ટાયરીન આપેલું છે, બીટા બ્રોમોસ્ટાયરીનની હાજરીમાં સોડામાઇડ પ્રક્રિયા કરશે, એટલે બ્રોમિન દૂર કરી, બરાબર, અને અહીંયા ટ્રિપલ બોન્ડ બનાવશે. જો આ ટ્રિપલ બોન્ડ બની ગયું, નેક્સ્ટ પ્રક્રિયામાં સોડામાઇડ સાથે પ્રક્રિયા થશે એટલે ત્યાં એને આવી જશે, બરાબર, અને લાસ્ટ સ્ટેપમાં વોટર એડ થશે એટલે ફિનાઇલ એસિટિલિન બન્યો, બરાબર. તો ફિનાઇલ એસિટિલિન બનાવવા માટે આપણે આ જે મેથડ છે એનો ઉપયોગ કરવો પડે, અને એના આધારે આપણે ફિનાઇલ એસિટિલિન છે બનાવી શકીએ, બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા પણ આપણે એમાંથી ફિનાઇલ એસિટિલિન છે એ પ્રિપેર કરી શકીએ. હવે જે સોડામાઇડની જે બે સ્ટેપવાળી રિએક્શન આપેલી છે, એમાં આ જે સ્ટેપ છે એ એક્સ્ટ્રા છે, બરાબર, આને તમે યાદ ન રાખતા, ડાયરેક્ટ એમાંથી આ બને છે, બરાબર, અને એમાંથી વોટર એડ કરો તો આ બની જાય છે, બરાબર. એટલે વચ્ચેનું જે સ્ટેપ આપેલું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલું છે, કારણ કે બે વખત અહીંયા સોડામાઇડ એડ કરેલું છે, બરાબર, એટલે બે વખત નહીં આવે, એક જ વખત લખી નાખ્યું. હવે જે નેક્સ્ટ પ્રિપેરેશન આવે છે એ છે કીટોન બનાવવાની, જેમાં આપણે હાયર કીટોન બનાવી શકીએ, એક કીટોન છે એ એડ કરી દેવાનો છે, એમાં કાર્બન કીટોનવાળાની બાજુનો જે કાર્બન છે એડ કરશું આપણે. પ્રિપેરેશન ઓફ હાયર કીટોન, જેમાં એસિટોન છે, એસિટોનની પ્રક્રિયા સોડામાઇડ સાથે પ્રક્રિયા થાય છે, બરાબર, અને એને જોડાય છે, બરાબર. હવે જે અહીંયા એસિડિક હાઇડ્રોજન છે, જો આલ્ફા હાઇડ્રોજન છે ને એસિડિક હોય, તો શું કરશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, એનો સોડિયમ સોલ્ટ બનશે, સોડિયમ સોલ્ટ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી ઇથાઇલ મિથાઇલ કીટોન બનાવશે. હવે આ જે પ્રક્રિયા થવા પાછળનું કારણ શું છે, તો સમજો, અહીંયા જો કાર્બોનિલની બાજુનો કાર્બનનો જે હાઇડ્રોજન છે ને એસિડિક હોય, એસિડિક હાઇડ્રોજન છે ને સોડામાઇડ લઈ લઈએ, બરાબર, અહીંયા એને આવી જાય સોડિયમ સોલ્ટ, આ સોડિયમ સોલ્ટ બની ગયો. સોડિયમ સોલ્ટમાં શું હોય છે કે કાર્બન નેગેટિવ હોય છે અને સોડિયમ પોઝિટિવ હોય છે, બરાબર. હવે મિથાઇલ આયોડાઇડમાં શું હોય છે, તમને ખ્યાલ છે કે મિથાઇલ આયોડાઇડનું બોન્ડિંગ આ પ્રકારે હોય છે, અને જેમાં માઇનસ પાર્શિયલી માઇનસ ચાર્જ આયોડિન ઉપર હોય છે, અને પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ક્યાં હોય છે, મિથાઇલ ગ્રુપ ઉપર. હવે તમે સમજો, અહીંયા જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે એની ઉપર એટેક કરશે મિથાઇલ ગ્રુપ ઉપર, એટલે અહીંથી આયોડાઇડ દૂર થશે. ઇન શોર્ટ, સોડિયમ આયોડાઇડ દૂર થઈ અને મિથાઇલ ગ્રુપનું એડિશન થઈ ગયું. જો તો આ જે પ્રક્રિયા છે એને હાયર કીટોન એટલા માટે કહેવામાં આવે છે કે કાર્બનમાં વધારો થાય છે. નેક્સ્ટ જે સિન્થેસિસ આપેલી છે, આલ્કાઇન ટુ કાર્બોક્સિલિક એસિડ, તો સેમ પ્રોસેસ છે,
એસિડિક હાઇડ્રોજનનો સોડિયમ સોલ્ટ બનાવવાનો, સોડિયમ સોલ્ટ બની જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવજો. કાર્બન ડાયોક્સાઇડ છે ને એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હોય છે, બરોબર. એમાં પણ આવું જોવા મળે છે, કાર્બન ઉપર પોઝિટિવ વીજભાર અને ઓક્સિજન ઉપર નેગેટિવ વીજભાર. તો શું જોવા મળશે? તો જો આ જે કાર્બન ઉપરનો નેગેટિવ જે વીજભાર છે ને એ આની ઉપર એટેક કરશે પોઝિટિવ વીજભાર ઉપર, બરોબર. અને પોઝિટિવ વીજભાર ઉપર એટેક કરશે એટલે આવી રીતના કાર્બોક્સિલિક એસિડનો ડેરિવેટિવ બની જશે. તો બોન્ડિંગ જે રિએક્શન છે ને અહીંથી થાય છે, અહીંથી પોસિબલ બને છે, બરોબર ને. લાસ્ટ સ્ટેપમાં સી ડબલો એને બને, સોડિયમ સોલ્ટ બને. આ સોડિયમ સોલ્ટમાં વોટર એડ કરો ને પછી જ કાર્બોક્સિલિક એસિડ બનશે, બરોબર. જે અહીંયા એક જ સ્ટેપમાં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ લીધું છે, બીજું વોટર લીધું છે, બરોબર. તો અહીંયા જે એને જે એની જગ્યાએ સી ડબલ એચ લઈ આવવા માટે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા નેક્સ્ટ જે રિએક્શન આપેલી છે એ પણ એના જેવી જ છે. આલ્કાઇન્સ ટુ હાયર આલ્કાઇન્સ, આલ્કાઇનમાંથી હાયર આલ્કાઇન પણ બનાવી શકીએ, પણ થોડો ફેરફાર કરવો પડશે આપણે પ્રક્રિયામાં. આલ્કાઇન લેવાનું છે, આલ્કાઇનની પ્રક્રિયામાં સોડિયમ સોલ્ટ બનાવીએ, સોડિયમ સોલ્ટની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ સાથે કહીશું એટલે આર ગ્રુપ છે ને જોડાઈ જાય છે, અને પ્રક્રિયા આગળની જેમ જ થાય છે, એમાં કાંઈ ફેરફાર નથી. આલ્કાઇલમાં આ ગ્રુપ ઉપર જે આલ્કાઇલ હેલાઇડ છે એમાં આલ્કાઇલ ગ્રુપ ઉપર પોઝિટિવ વીજભાર હોય છે અને આ કાર્બન ઉપર નેગેટિવ વીજભાર, બરોબર. અહીંથી દૂર થાય છે એને એક્સ. લાસ્ટ સ્ટેપમાં સોડામાઇડ અને આર એક્સ સાથે ફર્ધેર પ્રક્રિયા કરાવે છે, એની પ્રક્રિયા છે, બરોબર. અહીંથી હાઇડ્રોજન, એસિડિક હાઇડ્રોજન અહીંયા જુઓ તમે, એસિડિક હાઇડ્રોજન અહીંયા દૂર થાય છે. સોડામાઇડ યુઝ કરો ત્યારે એસિડિક હાઇડ્રોજન દૂર કરીને આલ્કાઇલ ગ્રુપ છે મૂકી દેવાનો, ડાયરેક્ટ બતાવેલું છે. તો એમાંથી આપણે આલ્કાઇન બનાવી શકીએ. નેક્સ્ટ જે આપેલી છે પ્રક્રિયા, બરોબર, લાસ્ટ એ પિરિડીનમાંથી 2-amino પિરિડીન બનાવવાની છે, જેમાં સોડામાઇડનો ઉપયોગ કરવામાં આવે છે અને જે સેકન્ડ પોઝિશન છે પિરિડીનની ત્યાં જે ગ્રુપ છે NH2 એ જોડાઈ જાય છે, બરોબર. અહીંયા NH2 ગ્રુપ જોડાય છે અને એમાંથી 2-amino પિરિડીન છે બનાવે છે, બરોબર. તો આ જે ત્રીજું રિએજન્ટ હતું એમાં ટોટલ 5 પ્રકારની એપ્લિકેશન આપેલી છે. તો આપણે અહીંયા જે આપણું ચેપ્ટર છે જેનું નામ છે નેમ રિએક્શન રીઅરેન્જમેન્ટ એન્ડ રિએજન્ટ, જે યુનિટ 1 ચેપ્ટર છે, એમાં 3 નેમ રિએક્શન આપણે જોયા, બરોબર, 3 રીઅરેન્જમેન્ટ છે અને 3 રિએજન્ટ છે, બરોબર. તો આજે આપણે ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.